હવે આગળ વાત કરીએ તો અમરેલી સાવરકુંડલામાં લોકોએ ઈગોરિયા ઈદનો આનંદ માણ્યો. લોકોએ એકબીજા ઉપર ફેંક્યા ઈગોરિયા. દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે, પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. ત્યારે શું છે ઈંગોરિયા યુદ્ધ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. અત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ખેલાઈ રહ્યું છે, એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે. હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે અને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલીએ ગલીએ ખેલાય છે. રાત્રિના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે. પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા ગેટથી લઈને છેક નાવલી નદી સુધી ઈંગોરિયા ઈદનો માહોલ જામે છે. રમતવીરો આ રમતનો મુક્ત મને આનંદ ઉઠાવે છે. ઈંગોરિયા ઈદનો લાહો લેવા પ્રથમવાર ધારાસભ્ય મહેશ કસવારાએ પરિવાર સાથે ઈંગોરિયાની મજા માણી હતી. અશોક મણવર, JDSTV, અમરેલી. ઈંગોરિયાની જે લડાઈ છે એ અમારે 150 વર્ષ જૂની અમારી પરંપરા છે સાવરકુંડલાની. ઈંગોરિયું જે છે એક વૃક્ષમાંથી બને છે અને એ ફળ છે એનું. અમારા સાવરકુંડલાના લોકો છે એ 2 મહિના અગાઉ આ ઈંગોરિયાને લઈ આવે છે તોડીને અને એને સૂકવી દે છે. પછી 1 મહિના પછી એને ડ્રીલ મશીનથી હોલ પાડીને એની અંદરથી જે મસાલો કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ કોલસો, સુરોખાર, ગંધરક તેમજ લોખંડની ભૂકી હોય એમનો દારૂ ગોળો બનાવવામાં આવે છે અને એમાં ભરવામાં આવે છે. અને આ ઈંગોરિયું બનાવવામાં ખૂબ જ મહેનત થતી હોય છે. અને ત્યારબાદ દિવાળીને દિવસે અમારી જે આ પરંપરા છે એમાં સાવરને કુંડલા વિભાગના લોકો એકબીજાની ઉપર આ ઈંગોરિયા ફેંકીને અમારી ઉજવણી જે છે એ કરે છે. અને આ 150 વર્ષ જૂની અમારી પરંપરા છે જેમાં આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નથી, કોઈ પણ વ્યક્તિ દાઝ્યો નથી. ઈંગોરિયાની રમત સાવરકુંડલાની 150 વર્ષ જૂની પરંપરાગત રમત છે. સાવર અને કુંડલા બે ગામની વચ્ચે જ્યારે નદી ચાલુ હતી ત્યારે બે ગામના લોકો સામસામા ઈંગોરિયાથી રમતા. આ ઈંગોરિયા નામનું ફળ જંગલ વિસ્તારમાં જોવા મળે છે. ત્યાંથી એને ફળને તોડી એને સૂકવી એની અંદર સુરોખાર, ગંધરપ, દારૂ, લોખંડનો સોલ આ બધી વસ્તુઓનું મિશ્રણ કરી એમની અંદર ભરવામાં આવે છે. આ બધું ભરાય અને કમ્પ્લીટ થાય એટલે આ લગભગ આ પ્રક્રિયા કરવામાં ઓછામાં ઓછો 1.5 મહિના જેટલો સમય લાગે છે. નવરાત્રિની શરૂઆતથી આ વસ્તુ એકત્રિત કરે છે બધા યુવાનો અને દિવાળીના દિવસે સાંજે આ વસ્તુ તૈયાર થાય છે. આ પરંપરાગત રમતને માણવા માટે વિદેશમાંથી પણ લોકો આવે છે અને દિવાળીના દિવસે આ નિર્દોષ આનંદ માણે છે રમતને. નમસ્કાર મિત્રો, મેં કલ્યાણ સુંદર રોય, પ્રિન્સિપલ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, તલોદ. સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 2020 સે મેં ઓર અમરેશ રોય સર સ્કૂલ મેનેજમેન્ટ કરતે આ રહે હૈ. KG 1 સે 8 તક સ્ટુડન્ટ કો ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ મેં શિક્ષા દેતે હૈ. સનરાઈઝ સ્કૂલ તલોદ કી તરફ સે સભી પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ટીચર્સ ઓર પૂરે તાલોદ કી રહેવાસી કો દિવાળી ઓર નયે સાલ કી શુભકામનાએ દેતા હું. નયે સાલ આપ સબકે લીએ શુભદય, લાભદાયી ઓર તંદુરસ્ત રહે એસે પ્રભુ સે પ્રાર્થના. હમારી સ્કૂલ મેં શિક્ષા કે સાથ હર તરીકે કી એક્ટિવિટી જૈસે કી ડાન્સ, કેરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, યોગા, પ્રાણાયામ ઓર સ્પોકન ઇંગ્લિશ જૈસી એક્ટિવિટીઝ હોતી હૈ. નયે સાલ મેં KG 1 સે 8 સ્ટેન્ડર્ડ તક કી એડમિશન ઓપન હૈ. સનરાઈઝ સ્કૂલ તાલોદ કી એક બાર જરૂર મુલાકાત કીજીએ. નિયર TR ચોકડી તાલોદ, હિંમતનગર રોડ પર હૈ. જય હિન્દ, જય ભારત. વિશિંગ એ વેરી હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. મે યુ એન્જોય ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ વિથ યોર ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.
वंदे मातरम। विक्रम संवत 2079 ना पूर्णताना दिवसे तेने श्री राम ना शुभ अवसर तरीके आपणे दीपावली तरीके उजवी रह्या छीए। आ दीपावली ना पर्वे आप सर्वना जीवन में दिव्य प्रकाश पाथरे एवी परमात्मा ने हूँ प्राथमिक नगरजनों तालुकाना प्रजाजनों मारा पदाधिकारी श्रीओ मारा परिवार ना सर्व ने दीपावली ने खूब खूब शुभेच्छाओं पाठवु छू। आगामी विक्रम संवत 2080 ना प्रवेश तरफ आपे वधी रह्या छीए त्यारे उत्सवने नूतन वर्षना अभिनंदन पाठवु छू। आप सौने सुख शांति समृद्धि वैभव अने तंदुरस्ती सारी जलवाई रहे तेवी शुभेच्छाओं पाठवु छू। भारत माता की जय। અશોક પરમાર આજે જેડેસ ટીવીના માધ્યમથી અને અમારા સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી નવા વર્ષની દરેકને શુભેચ્છા પાઠવું છું। આવનારું નવું વર્ષ દરેક કોમ સમુદાય માટે તંદુરસ્ત ભર્યું નિરોગી અને સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા પાઠવું છું। આ સાથે અમારી સંસ્થાની થોડીક પ્રવૃત્તિની વાત કરીશ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન જે સંસ્થા જે છે, આમ તો અમે અમારી પ્રવૃત્તિ ઘણી બધી વિસ્તારથી ચાલે છે। સિહોલીમાં અમારું એક સેન્ટર ચાલે છે, રામપુર વડલા આઈટીઆઈ ચાલે છે, અને પ્રાતિજ એટલે કે સાબરકાંઠામાં પણ અમારી આખી એક્ટિવિટી ચાલે છે। ખાલી હું પ્રાતિજની જો વાત કરું એની, તો અહીંયા અમે 2001થી આખી અમારી સંસ્થાની બધી એક્ટિવિટી ચાલુ કરેલી છે। એમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય અને સામૂહિક વિકાસમાં અમે બધી અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ। અત્યારે જે જગ્યાએ આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં 2011થી અમે બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર નામથી એક તાલીમ સેન્ટર આપણું અહીંયા શરૂ કરેલું છે, જેમાં બહેનોને સીવણ વર્ક, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી વિવિધ પ્રકારની તાલીમો આપી અમે પગભર થવા માટે મદદરૂપ થઈએ છીએ અમને। બીજું, આ જ જગ્યાએ અમે દર રવિવારે લોકોની આંખોના જે ઈલાજ જે છે થઈ શકે, રાહત કરે એ માટે અહીંયા અમે એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે। એનો ઘણા કહેવાય કે આખા પ્રાંતિજ તાલુકા સિવાય પણ લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને સારો એક અમારો કામગીરી અહીંયા ચાલી રહી છે। એ સિવાય પણ અમે આંખો માટે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં 22-25 જેટલા નેત્ર નિદાન કેમ્પો પણ અમે આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરીએ છીએ। ટૂંકમાં કહેવાનો મતલબ કે અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ જે છે લોકો માટે, લોકોના વિકાસ માટે અને લોકોને કેન્દ્રમાં રાખી અમે આખી અમારી આ પ્રવૃત્તિ કરી રહ્યા છેલ્લે ફરી એક વખત બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હેપી દિવાળી અને હેપી ન્યૂ ઇયર।
ZS TV-ના સમગ્ર દર્શક મિત્રો તથા પાલેસ ગામના નાગરિકો અને દેશવાસીઓને આવનાર દિવાળીનું વર્ષ તથા નૂતન વર્ષ ખૂબ જ સફળ નીવડે, સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, દેશમાં અને દુનિયામાં શાંતિ કાયમ રહે એવી હું એડવોકેટ સલીમેન પઠાણ, માજી ડેપ્યુટી સરપંચ પાલેસ ગ્રામ પંચાયત તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર દેશવાસીઓને તથા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।